આજે દેશભરમાં રામનવમીનો તહેવાર છે, ઉત્સવ છે તે ઉજવાઈ રહ્યો છે. અને આજે અમે પહોંચી ગયા છે સંઘ પ્રદેશ દીવની અંદર, જ્યાં પણ રામનવમીના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રામનવમી એટલે ભગવાન શ્રી રામની જન્મ જયંતિ છે. અને આજે દેશભરમાં આ ઉજવણી ભવ્ય રીતે થઈ રહી છે. ત્યારે સીધા આપણે દીવમાં છીએ અને દીવના અહીંયા સાહેબ છે, તેની સાથે વાત કરશું. સાહેબ, આજે દીવની અંદર ખૂબ સારો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, શું કહીશું? સમસ્ત હિન્દુ સમાજ દ્વારા દીવની અંદર આજે રામનવમીની ધાર્મિક ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી સમગ્ર દીવ જિલ્લામાં કરવામાં આવી રહી છે. અત્યારે ગોગલાની અંદર પણ એક મોટી રેલી ચાલી રહી છે અને અત્યારે દીવની અંદર પ્રોપર દીવ સિટીની અંદર ગંગેશ્વર મહાદેવથી આ રેલીનું આયોજન કરી અને અત્યારે આ દીવ રેલી ઝાપા સાંઈ મંદિર ઉપર પહોંચી છે અને એ રેલી આગળ દીવમાં જઈ અને દીવની ગલી ગલીની અંદર ભ્રમણ કરશે અને પ્રભુ રામનું રામ રાજ્યની સ્થાપના કરવાની જે પ્રેરણા છે એને લઈ અને તમારા દીવની અંદર પણ ખૂબ જ લોકો ઉત્સાહિત છે. જ્યારે રામ રાજ્યની સ્થાપના થવા જઈ રહી હોય ત્યારે દીવવાળાવાસીઓ જે ધાર્મિક પ્રજા છે એ કેમ પાછળ રહી શકે એનું આજે આ ઉદાહરણ આપ સમક્ષ જોઈ રહ્યા છો. અને મને ખૂબ જ વિશ્વાસ છે કે આ રેલી આગળ જતા મોટા પ્રમાણમાં લોકો આની અંદર જોડાશે. બોલો જય શ્રી રામ. અત્યારે આ દીવની અંદર લોકોને એક જ નારો છે, જય 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 શ્રી રામ. કેટલા લોકોનો ગાડીઓનો કાફલો અત્યારે નીકળ્યો છે? અત્યારે ઓછામાં ઓછા 250 લોકો કાફલો છે. અત્યારે કેવો આનંદ ઉમેરો છે? બધાને સારો ગમક છે, આનંદ તો રહેવાનો જ છે. પ્રભુ કાર્યમાં બધાને સાથે રહીને કામ કરવાનું છે. જય શ્રી રામ.